વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વસ્તી વધતી જાય છે, જેનાથી શહેરના ટ્રાફિકનું ભારણ પણ વધતું જઈ રહ્યું છે. સવારે અને સાંજે પુષ્કળ ટ્રાફિક જામ સર્જાતો હોય છે, જેને ધ્યાને લઈ આજે પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પાલિકાના મેયર અને કમિશનરને પત્ર લખી તરસાલી બસ સ્ટેન્ડ પાસેનું મોટું ટ્રાફિક સર્કલને નાનું કરવાની માંગ કરી છે. આ સર્કલ એટલું મોટું છે કે જેના કારણે દરરોજ અહીં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. વળી અહીં 5 રોડ ભેગા થાય છે. આ 5 રોડ ભેગા થતા હોવાથી વારંવાર ટ્રાફિક ભેગો થાય છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ વિસ્તારમાં વધારે પડતા નોકરિયાત વર્ગ રહેતા હોવાને કારણે સવારે અને સાંજે અહીં ટ્રાફિકની સમસ્યા વધુ હોય છે. ટ્રાફિકની આ સમસ્યાને દૂર કરવા માટે કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરમાં આવેલ વિવિધ મોટા સર્કલોને નાના કરવાની ઝુંબેશ એક તરફ હાથ ધરવામાં આવી છે, ત્યારે તરસાલી બસ સ્ટેન્ડ પાસેના આ સર્કલ પાસે હાલમાં જે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા રહે છે, જેથી આ સર્કલને તાત્કાલિક ધોરણે નાનું કરવાની કાર્યવાહી કરશો તેવો પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. એક બરોડા ડેરી તરફથી આવે છે, એક સુસન તરફથી આવે છે, એક હાઈવે તરફથી આવે છે, એક સોમા તલાવથી આવે છે. આમ 5 રોડનો સંગમ થાય છે. એ જગ્યા પર એટલો મોટો સર્કલ છે કે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે વારંવાર, અને ટ્રાફિકની સમસ્યાને લીધે વારંવાર ઝઘડા બી થાય છે, લોકો હેરાન બી થાય છે, નોકરી પર જવાના મોડું બી થાય છે, બધી બહુ વસ્તુઓ થાય છે. એટલે એક ઝુંબેશ ચાલી છે કે મોટા સર્કલને નાના કરવા, જેથી મેં માનનીય મેયરશ્રીને ધ્યાન દોર્યું છે, કમિશનરશ્રીને બી ધ્યાન દોરવાનો છું કે આ સર્કલ નાનું થાય અને તે જ જગ્યા ઉપર ટ્રાફિક સિગ્નલ બને, જેથી લોકો હેરાન ના થાય, લોકોનો સમયનો બચાવ થાય, એક્સિડન્ટો ના થાય, એક્સિડન્ટના લીધે ઝઘડા ના થાય. આ બધી બાબતનું ધ્યાન મેયરશ્રીઓ કેન્દ્રિત કર્યું છે. માનનીય મેયરશ્રી બી એ જ વિસ્તારના છે, એમને આ બધી વિગતો ખબર જ છે, અને એમને મૌખિકમાં મેં જ્યારે વાત કરેલી ત્યારે એમને કીધું બરાબર છે, આ કરવા જેવું છે. એટલે મેં આજે લેખિતમાં એમને આવેદનપત્ર આપીને લેખિતમાં જાણ કરી છે કે મેરસી અને વહેલામાં વહેલી તકે આ સર્કલ નાનું થાય તેવી વ્યવસ્થા કરો. થોડા સમય અગાઉ અમે બરોડા શહેરના જે આવા તમામ સર્કલો છે જે તે સમયે ટ્રાફિકના જોઈને બનાવવામાં આવેલા હતા, નકાના ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધ્યું છે. એના કારણે આપ જોઈ શકો છો, સુસન છે, ઉડા છે, આ બધી જગ્યાએ અમે લોકોએ સર્કલો નાના તરસાલીવાળું જે સર્કલ છે ત્યાં અમે ટ્રાફિક શાખાના અધિકારીઓને લઈને અમે જાતે વિઝિટ કરેલી અને જે તે સમયે સૂચના આપી દીધી છે કે આ સર્કલ બી નાનું કરવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ સર્કલો નાના અલગ જે જગ્યાએ સર્કલના કામ ચાલુ છે એ બંધ થાય એવી રીતના આ સર્કલ બી થઈ જશે. ટ્રાફિક સિગ્નલ માટેની બી હવે સર્કલ નાના કર્યા છે, જે જગ્યાએ ટ્રાફિક સિગ્નલ હોય નહીં હોય એ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ માટે બી સૂચના આપેલી છે.